विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो? चलो विद्यार्थी मित्रों, तमे बधाए सरस रीते पाठ आठ एनु स्वाध्याय छत्री एनु स्वाध्याय सरस रीते लखी लीधुं छे। हवे आपणे आगळनुं काव्य नव माधवने दीठो छे क्यांय ए जोवा जई रह्या छे। विद्यार्थी मित्रों, सरस मजानुं माधव એટલે કૃષ્ણનું કાવ્ય છે। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે એનો કવિ પરિચય। મિત્રો, કાવ્ય નવું માધવને દીઠો છે ક્યાંય, એના કવિનું નામ છે હરીન્દ્ર દવે અને સાહિત્ય પ્રકાર છે ગીત। વિદ્યાર્થી મિત્રો, હરીન્દ્ર દવે માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવને દીઠો છે ક્યાંય, એટલી એટલી સરસ રચનાઓ આપી છે ને એ દ્વારા એ પોતાના ઈષ્ટદેવ પોતાના માધવ પોતાના કૃષ્ણ પોતાના ઠાકોરજીને શોધી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, એમનો જન્મ કચ્છ જિલ્લાના ખંભરા નામના ગામમાં થયેલો છે, એમનું વતન પણ છે। તેઓ વ્યવસાયે પત્રકાર હતા, પરંતુ તેમને કવિતા, નવલકથા, નાટક, નિબંધ, વિવેચન એવા ઘણા બધા ક્ષેત્રો ખેડ્યા હતા ને એમાં આસવ, મૌન, સૂર્યપરિષદ, હયાતી એમના કાવ્ય સંગ્રહો છે। એ મુખ્યત્વે કવિ છે, છતાં પણ એમણે ઘણા બધા વિષયો પર પોતાનું પ્રદાન આપેલું છે। તેમને ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચેલું છે। અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો એવોર્ડ ને ગુજરાત સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પણ એનાયત થયેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, હરીન્દ્ર દવે આ કાવ્યમાં શું કહેવા માગે છે, જોઈએ આપણે એનો સાર, કાવ્યનો સાર શું છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો દયારામ સરસ્વતી છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, એવા ઘણા બધા કવિઓ છે કે જેમણે કૃષ્ણના, કૃષ્ણ વિરહના ગીતો કાવ્ય લખેલા છે। તો આ કાવ્ય જે છે એ કૃષ્ણનું છે, પણ કંઈક અલગ પડે છે। વાંસળી આપણે જાણીએ છીએ કે વાંસળી એ કૃષ્ણ સાથે જોડાયેલી છે, પણ એ વાંસળી જે છે એ પોતે કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણની જે રાણીઓ છે એ કૃષ્ણને એવું કહે છે, પૂછે છે રુક્ષ્મણીને, બધા 16,008 રાણીઓ છે પણ મુખ્ય પટરાણી છે રુક્ષ્મણી, એ કૃષ્ણને પૂછે છે કે આ વાંસળીએ તારી પર, રાધા પણ પૂછે છે વિદ્યાર્થી મિત્રો, રાધા એની પ્રેમિકા છે, કેટલો સરસ પ્રેમ વિદ્યાર્થી મિત્રો, રાધા કૃષ્ણ કરતાં મોટી અને તો પણ કેટલો સરસ આત્માનો, દિલનો પ્રેમ વિદ્યાર્થી મિત્રો, શરીરનો નહીં દિલનો પ્રેમ, એકબીજાને ઉત્પ્રોત થઈ જાય એટલો સરસ પ્રેમ, બસ વાંસળીના સૂરમાં યમુનાને કાંઠે બેઠા હોય બંને જણ ને એકમેકમાં પરોવે જાય એટલો સરસ પ્રેમ। પણ કેવો પ્રેમ પાછો કે જે રાધાને એમણે ગોકુળમાં છોડી એને આ જીવન મળ્યા નહીં, મથુરા આવી ગયા, દ્વારકા આવી ગયા વિદ્યાર્થી મિત્રો, પણ છતાંય એટલો સરસ પ્રેમ કે આજે 5,000 વર્ષ પછી પણ આપણે એ કૃષ્ણને યાદ કરીએ છીએ। મંદિરોની અંદર રાધાને કૃષ્ણની, પ્રેમીઓની મૂર્તિ મૂકવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, અને કૃષ્ણ પહેલાં નામ લેવામાં આવે છે રાધાનું, રાધે કૃષ્ણ, કેટલું સરસ કહેવાય વિદ્યાર્થી મિત્રો। તો રાધા પણ એવું પૂછે છે, એમ કહે છે કે આટલો બધો હું તને પ્રેમ કરું છું છતાંય તો તારી વાંસળીને તારાથી અડગી કરતો નથી, એને બસ તારા હોઠે જડાડી રાખે છે, કહે છે। એટલે કૃષ્ણ કહે છે મને પામવા માટે તો કેટકેટલા દુઃખ વેઠવા પડે, આ વાંસળી છે, રાધા પૂછે છે, એની રાણીઓ પૂછે છે શું તારી પર જાદુ કર્યો છે, કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, બહુ દુઃખ વેઠીએ ત્યારે આપણને પ્રભુ મળે। વાંસળી જે છે એ શિયાળાની ઠંડી વેઠી, ઉનાળાનો તાપ વેઠ્યો, વરસાદ વેઠ્યો વર્ષા ઋતુની અંદર, ને ત્યાર પછી એ વાંસને તોડવા, વાંસળીને તોડવામાં આવી, બનાવવા માટે એને કટિંગ કરવામાં આવ્યું, પછી એને ડ્રિલ મશીનથી એની પર કાણા પાડવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો, કાણા પાડતી વખતે વાંસળીને કેટલું દુઃખ થતું હશે, અને એટલા બધાને ઘસવામાં આવી, સરસ આકાર આપવામાં આવ્યો, સરસ મજાના સૂર નીકળે એ માટે અલગ 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 સરસ કાણા પાડવામાં આવ્યા, એને વહેરવામાં આવી, અને આટલું બધું દુઃખ વેઠ્યું ને
એટલે એને કૃષ્ણ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. એટલે જોજો, કૃષ્ણના હોઠ ઉપર વાંસળી સદા એ રહેતી હશે. ભલે રાધા એની પ્રેમિકા હશે કે એની રાણીઓ ઘણી બધી હશે, પણ છતાંય એ વાંસળીને ક્યાંય અડગી થવા દેતો નથી. પરંતુ આ કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો, વાંસળી એ કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે. એનો સૂર અહીં ત્યાં બે બાકડો બની ગયો છે, ને સૂર એના માધવને એના કૃષ્ણને શોધે છે. જ્યાં 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 કૃષ્ણ બેસતા હોય છે, યમુનાની પાડે, અલગ અલગ કંદબના વૃક્ષ ઉપર, ત્યાં દરેકે દરેક જગ્યાએ એ સૂર છે એ એના માધવને એના કૃષ્ણને શોધવા નીકળ્યો છે. આખો દિવસ શોધે છે, સાંજ પડી જાય છે, રાત પડવા આવે છે, અને શોધતા શોધતા સૂર થાકી જાય છે. પરંતુ પૂરેપૂરી રાત્રિ થાય છે અને ત્યારબાદ સૂરને એના માધવને મળવાની ઉત્કંઠા પૂરી થાય છે. સરસ મજાનું કાવ્ય છે હરીન્દ્ર દવેનું, નાનું સરખું કાવ્ય, પણ કવિએ એટલા સરસ શબ્દો મૂકેલા છે, કલ્પના કરેલી છે કે સૂર વાંસળીથી છૂટો પડી જાય તો સૂર કેવી રીતે શોધશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરસ કાવ્ય છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, વાંસળીથી સૂર વિખૂટો પડી ગયો છે અને કદમની જડે એને શોધે છે. વિદ્યાર્થી મિત્રો, સૂર છૂટો તો પડી ગયો, હવે કૃષ્ણને શોધવા ક્યાં? તો એ સૌથી પહેલાં કૃષ્ણની સાથે જોડાયેલી સજીવ નિર્જીવ દરેક વસ્તુઓ, વ્રજની રજ એટલે ગોકુળની ધૂળ, એને નિર્જીવ વસ્તુઓને પણ પૂછે છે. રાધાને તો પૂછી એ સજીવ છે, પણ નિર્જીવ વસ્તુઓ છે એને પણ પૂછે છે. વિદ્યાર્થી સૌથી પહેલાં એ રાધાને તો પૂછે એ તો કહેવાય, પણ નિર્જીવ વસ્તુઓને પણ પૂછે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ યુપી જવાનું થાય, હવે તો અયોધ્યા મંદિર પણ બનવાનું છે એટલે જજો જોવા, ત્યારે ચોક્કસ જજો ગોકુળમાં. ક્યાંય રોડ બનાવેલા નથી આરસીસી, કારણ કે જે ગોકુળની ધૂળ છે એ વ્રજની ધૂળની અંદર મારો જે કાનો છે ઉઘાડા પગે દોડેલો છે, ને ઉઘાડા પગે દોડેલો છે એટલે વૈષ્ણવો જ્યારે ગોકુળમાં આવે છે ત્યારે જે ધૂળ છે ગોકુળની, વ્રજની જે ધૂળ છે એને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરે છે, એની જે ધૂળ છે ચરણરજ એને પોતાને માથે ચડાવે છે. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં જોઈએ તો સૂર ક્યાં ક્યાં જાય છે, કઈ કઈ એવી નિર્જીવ ને સજીવ વસ્તુઓ છે જે કૃષ્ણ સાથે જોડાયેલી છે. તો સૌથી પહેલાં વિખૂટો પડેલો સૂર ઢૂંઢે કદમની છાંય. કદમ નામનું ઝાડ કૃષ્ણને ખૂબ જ વાલું, કદમ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, આપણે એવું ભજનમાં કહીએ છીએ. તો કદમના ઝાડની છાયાની અંદર એ કૃષ્ણને શોધે છે, પૂછે છે કે મારા માધવને બીઠો છે ક્યાંય, પણ ત્યાંથી કશો જવાબ મળતો નથી. સૂર પાછો આગળ જાય છે, ને પછી તો હવે રસ્તામાં આવતી ધૂળ છે, ધૂળ તો નિર્જીવ છે વિદ્યાર્થી મિત્રો, બોલી નથી શકતી, પણ કવિની કલ્પના જુઓ વિદ્યાર્થી મિત્રો, ઢંઢોળે છે. કોઈ માણસ ઘસઘસા ટૂંકતું હોય ને પછી આપણે ઢંઢોળીને જગાડીએ ને ઊઠ 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 એમ, ધૂળને ઢંઢોળીને પૂછે છે ઊઠ ઊઠ ધૂળ, ઓ રજ, ઓ ઓ મારી વ્રજની રજ, તે મારા માધવને દીઠો છે ક્યાં, હું ક્યાંનું શોધું છું પણ મારો માધવ મને ક્યાંય મળતો નથી. પણ ત્યાંથી પણ જવાબ મળતો નથી એટલે આગળ આગળ જાય છે, અને ત્યાં આગળ યમુનાના વહેણ સરસ મજાના ખડખડતા વહેણ વહેતા હોય છે, સરસ મજાનો અવાજ આવે છે. પણ આજે તો યમુનાના વહેણ પણ મૂંગા છે એટલે યમુનાના વહેણને કહે છે, તમે કેમ મૂંગા છો, મૂંગા છો કેમ તમે બોલતા નથી, કહે છે તમે મારા માધવને દીઠો છે ક્યાંય, કહે છે કે. પણ યમુનાનું જે વહેણ છે એનો સેટ પણ જવાબ આપતું નથી, સેટ પણ જવાબ નથી આપતું, તમે મૂંગા કેમ થઈ ગયા છો, મને કહો મારો માધવ ક્યાં છે, હું ક્યાંનો મારા માધવને શોધી રહ્યો છું. પછી આગળ જાય છે, યમુનાના વહેણ તો મૂંગા રહે છે, કશો જવાબ આપતા નથી, એટલે ફરી પાછો જે સૂર છે વાંસળીનો જે સૂર છે એ આગળ જાય છે, ને યમુનાના કિનારે કદમના ઝાડ ઉપર રાધા બેઠેલી છે, એ રાધાને પૂછે છે, એ રાધા તે મારા માધવને દીઠો છે કે છે. પણ રાધાને પણ એનો માધવ નહીં મળતો એટલે રાધા પણ ઉદાસ થઈને બેઠી છે. સૂર છે એ રાધાની આંખમાં ઉદાસી જોવે છે, ને ઉદાસી જોવે છે એટલે એને ખબર પડી જાય છે કે રાધા પાસે પણ મારો જવાબ મળવાનો નથી, ને સૂર ત્યાંથી પાછો આગળ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો એ કદમના વૃક્ષની છાયાને પૂછે છે, રસ્તાની ધૂળને પૂછે છે,
યમુનાના વહેણને પૂછે છે અને ચોથું રાધાને પૂછે છે. પણ રાધાની આંખ એટલી બધી ઉદાસ છે, રાધાની આંખમાં ઉદાસી જોઈ ને સુર ત્યાંથી આગળ જાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કોને પૂછશે. સુર આગળ આગળ જાય છે. સવારથી શોધવા નીકળેલો સુર આખો દિવસ બધે પૂછતા પૂછતા સાંજ પડવા આવે છે. વિદ્યાર્થી મિત્રો સાંજ પડવા આવે છે ત્યારે સરસ મજાનો ઠંડો 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 પવન આવી રહ્યો છે. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે. લે ર ખી એટલે હ આવશે વિદ્યાર્થી મિત્રો. વહી જતી સરસ સાંજ પડી ગઈ એટલે અહીંયા યમુનાનો કિનારો એટલે સરસ નદી કિનારે ઠંડો ઠંડો પવન આવતો હોય વિદ્યાર્થી મિત્રો. એવો સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે ને એ ઠંડો પવન સૂરને વ્યાકુળ કરે છે. સરતી આ સાંજનો ઉજાસ, સાંજનો સરસ ઢળતી સાંજનો ઉજાસ, મમરો મમરો ધૂંધળું ધૂંધળું અજવાળું હવે આવી રહ્યું છે ને એમાં ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. સૂરને એની સાથે આજે માધવ નથી એટલે સૂર આકુળ વ્યાકુળ થઈ ગયો છે માધવની શોધમાં. આજે ખૂબ વ્યાકુળ છે સૂર, માધવ વગર આજે અધૂરો છે. એમ કરતાં કરતાં સાંજ પતે છે અને હવે રાત થવા આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાત્રાણી ઝાકળતી નય છે. બહાવરી એટલે ભયભીત બીધેલી, વિભાવરી એટલે રાત્રિ, પગલાંની લાગણીથી એટલે સ્પર્શથી ધીરે 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 વિદ્યાર્થી મિત્રો સાંજ પડી. સાંજથી હવે રાત પડવા આવી છે. રાત્રિ કેવી છે? ભયભીત રાત્રિ છે, બીક લાગે એવી રાત્રિ છે ને એ રાત્રિની અંદર સરસ મજાના પગલાંનો સ્પર્શ સંભળાય છે. અને જે રાત્રિ છે એ ધીરે 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 પોતાના પગલાંથી સાંજને સ્પર્શ કરે છે ને પોતાના પગલાંથી સાંજને સ્પર્શ કરે એ સાથે સાથે સાંજનો અંધકાર, સાંજ જે છે એ ખસવા માંડે છે ને હવે રાત્રિનો અંધકાર શરૂ થઈ રહ્યો છે. ભયભીત રાત્રિ પોતાના પગલાંના સ્પર્શથી સરસ મજાની રાત જમાવે છે ને એ રાતની અંદર સરસ મજાનું ઝાકળ પડે છે વિદ્યાર્થી મિત્રો. ઝાકળ તમે જોયું હશે શિયાળાની અંદર જે બૂંદો સફેદ સફેદ બૂંદ ઓસ એ ઝાકળ પડે છે ને એ ઝાકળની અંદર વિદ્યાર્થી મિત્રો રાતરાણી, રાતરાણી રાતની રાણી, રાત્રે ઉગે એ ફૂલ તમારી આજુબાજુ ક્યાંય તમે જોયા હશે રાતરાણીના ફૂલ રાત્રે જ ખીલે ને મહેક 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 એની આજુબાજુનો જે એરિયા હોય ત્યાં સુગંધ 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 પ્રસરી જાય છે. એ રાતરાણી રાત પડે છે એટલે ઝાકળ પડે છે ઠંડી ઠંડી રાત અને ઝાકળની અંદર રાતરાણીને સૂર નહતી જુએ છે. અને અહીં આગળ હવે સૂર વધારે વ્યાકુળ થઈ જાય છે. મારો માધવ મને ક્યાંય મળતો નથી, હવે હું શું કરીશ? અને ત્યાં આગળ સૂરને વિચાર આવે છે કે જો અહીંયા ઘડી ઉડતું ઉડતું જો મોરપીછ આવે તો એના સુંવાળા રંગોને હું સાચવું. ક્યાંક મારો અહીં આજુબાજુ સવારથી સૂર નીકળ્યો છે, ખાધું નથી પીધું નથી, થાકીને લોથપોથ થઈ ગયો છે, પણ છતાંય એને આશા છે કે મારો માધવ મને ક્યાંક તો મળશે જ. આ પ્રકૃતિના તત્વોમાં મને મારો માધવ ક્યાંક તો મળશે જ. પેલી ભયભીત લાગણી રાત્રિ છે એના પગલાંનો સ્પર્શ થાય છે ને રાત્રિ એકદમ ભયાનક બની જાય છે. સરસ મજાનું ઝાકળ પડે છે ને રાતરાણીને નહતી જુએ છે. અને ત્યાં જ એના મનમાં ઝબકારો થાય છે કે અહીંયા આસપાસ જો મારો માધવ હોય અને મારા માધવના મોર મુકુટ મુકુટ પરથી પેલું મોરપીચ છે જો ઉડતું ઉડતું આવે તો શું થાય, મને એના સુંવાળા રંગો સાચવવાની ઈચ્છા થશે. સરસ મજાનું મોરનું પીછું તમે વિદ્યાર્થી મિત્રો પકડ્યું હશે, જોયું હશે એકદમ સરસ મજાના રંગો ને એ રંગો તમે હાથ ફેરો તો મુલાયમ 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 લાગે. એટલે સૂરને પેલા માસ્ટર જે મોરપીછના જે રંગો છે સુંવાળા રંગો એ સાચવવાની ઈચ્છા થાય છે. વિદ્યાર્થી મિત્રો આ જે છે મોરપીછ એ જ કેમ કૃષ્ણ પોતાના માથા પર રાખે છે? હું તમને કહું, સરસ મજાનો મોર અને મોરની, આપણે એને ઢેલ કહેવાય હિન્દીમાં, મોર અને મોરની કહીએ તો વિદ્યાર્થી મિત્રો આ સંસારની અંદર જે છે એ પેઢી દર પેઢી બાળકોના 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 બાળકો થાય ને આપણો આ સંસાર ચાલ્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો મોર અને ઢેલ છે
એ મોર સરસ મજાની વર્ષા ઋતુ આવે ત્યારે મોર ટેહું ટેહું કડા કરે ને મોરના આંખમાંથી આંસુ પડે ને એ આંસુ પેલી ઢેલ છે એ ઝીલી લે છે વિદ્યાર્થી મિત્રો, ને પછી મોર અને ઢેલ જે છે એ આ રીતે ભેગા થાય છે પતિ પત્ની સ્વરૂપે. મોરના આંખમાંથી આંસુ નીકળે ને ઢેલ ઝીલી લે છે ને સરસ મજાનું પેલું જે મોર અને ઢેલનું જે ઈંડું છે એ થાય છે ને એમાંથી મોરના બચ્ચાનો જન્મ થાય છે વિદ્યાર્થી મિત્રો. એ લોકો જે મોર અને ઢેલ હોય છે એમનામાં કામ હોતો નથી ને કામ હોતો નથી આમે કૃષ્ણને કામ અને ક્રોધ એ બિલકુલ ગમતા નથી, તો મોર અને ઢેલમાં એવો કામ હોતો નથી અને એટલે જ કૃષ્ણ છે એને મોરનું પીછું ખૂબ ગમે છે ને એટલે જ કૃષ્ણએ મોરનું પીછું પોતાની કલગીની અંદર પોતાના મુગટની અંદર સમાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, સુર વિચાર કરતો જાય છે કે હવે હું મારા સુવર્ણ રંગો સાચવીશ. ફરી પાછું એને યાદ આવે છે કે મારો માધવ ક્યાં હશે, મારો માધવ ક્યાં હશે. આકુળ વ્યાકુળ રાત પડવા આવી છે, હવે તો અડધી રાત થઈ, સુર નહીં બીક લાગે છે કેમ કે રાત ભયાનક થઈ ગઈ છે. અને એટલામાં શું થાય છે જુઓ, સુરને એક આશાનું કિરણ જાગે છે કે હવે તો મને મારો માધવ મળશે જ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મારી એટલે સુરની જે મોરલી છે એના આભમાં આકાશમાં એક શ્યામ નામનો મયંક. મયંક એટલે ચંદ્ર વિદ્યાર્થી મિત્રો. શ્યામના નામના કૃષ્ણના નામનો શ્યામ એટલે કે કૃષ્ણના નામ એક ચંદ્ર આકાશમાં ઉગે છે. ચંદ્ર આકાશમાં ઉગે છે વિદ્યાર્થી મિત્રો, જોજો. હા હજી એ ચંદ્રનું નામ શું છે પાછું? શ્યામ. જોજો શું થશે, હવે આકાશમાં ચંદ્ર ઉગ્યો, જળમાં તે તેજ એનું એવું રેલાય કે હવે પાતાળે હરિવર પર ખાય. યમુનાના જળ છે બરાબર ચીકોચીક, રાત પડી છે, ઠંડો ઠંડો પવન આવે છે પણ જળ સ્થિર થઈ ગયું છે. ને રાત્રે મોરલીને એના આભની અંદર મારી તે મોરલીના મારી સુરની જે મોરલી છે એને આભની અંદર એક સરસ મજાનો મોટો ચંદ્ર શ્યામના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે વિદ્યાર્થી મિત્રો. ને એ ચંદ્રનું પ્રતિબિંબ છે એ પેલા યમુનાના જળની અંદર પ્રતિબિંબ પડછાયો પડે છે, છેક ઉપરથી આકાશમાંથી પેલો પડછાયો અંદર પડે છે અને સૂર છે એ પેલા જળમાં એ પેલા પાણીની અંદર જુએ છે. પાણીની અંદર જુએ છે ત્યાં તો એને શું દેખાય છે? પેલો મયંક, પેલો ચંદ્ર દેખાય છે. અને એ ચંદ્ર દેખાય છે અને ચંદ્રની અંદર શ્યામ છે, હરિવર દેખાય છે. હરિવર મસ્ત મજાનો કૃષ્ણ એ તો જુએ છે ને વિચારે છે સૂર, અરે આ તો મારો કૃષ્ણ છે, આ તો મારો માધવ છે. અને એટલો ખુશ ખુશ થઈ જાય છે અને સૂરને પાતાળની અંદર છેક પાણીના તળિયે પેલું જે પ્રતિબિંબ છે એની અંદર ચંદ્રના પ્રતિબિંબની અંદર એને માધવ દેખાય છે, એનો હરિવર દેખાય છે. ને પાતાળમાં હરિવર પરખાય એટલે દેખાય છે, તરત ઓળખી જાય છે કે આ તો મારો માધવ જ છે. અહીંયા ઘડી સૂરને માધવને મળવાની જે ઈચ્છા છે વિદ્યાર્થી મિત્રો, જે આતુરતા છે એ પૂરી થઈ જાય છે. અહીંયા આગળ સૂરને એનો માધવ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલું સરસ કાવ્ય છે, હરીન્દ્ર દવેએ કેટલી સરસ કલ્પના કરી છે. બાકી વાંસળીને તો કૃષ્ણ છૂટી જ પડવાનો હતો દેતો, હવે વાંસળી છૂટી ના પડે તો એનો સૂર ક્યાં છૂટો પડવાનો હતો વિદ્યાર્થી મિત્રો? પણ કવિએ કલ્પના કરી છે કે સૂર ક્યાંક છૂટો પડી જાય તો કેવું લાગે. વિદ્યાર્થી મિત્રો, સૂરને માધવને મેળવવાની જે જે ઈચ્છા હતી એ અહીંયા આગળ નો શોધતો શોધતો સાંજ પડે છે, રાત પડે છે ને સૂરને આખરે માધવ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, એના શબ્દાર્થ આપણે જોઈએ. વિખૂટું પડવું એટલે જુદા પડવું, અલગ પડવું. સૂર એટલે સ્વર. વિદ્યાર્થી મિત્રો, સ્વર આપણે સ્વર જે કહીએ છીએ તે કદમ, એક એવું વૃક્ષ, કદમનું વૃક્ષ કે જેની ઉપર કૃષ્ણ બેસતા હતા અને સરસ મજાનું જે વાંસળી છે એ વગાડતા હતા. વિદ્યાર્થી મિત્રો, લહેરખી એટલે પવનની લહેરખી. પવન આવે ને ધીરે ધીરે પવનનો જે વાયરો આગળ વધે એને લહેરખી કહેવાય. વિભાવરી, વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દ સરસ છે. વિભાવરી એટલે રાત્રિ, નિશા, રાત. ઉજાસ એટલે અજવાળું. પરખાય, પાતાળમાં હરિવર પરખાય. પરખાય એટલે ઓળખાય છે પોતાના હરિવરને, પોતાના માધવને સુર ઓળખી જાય છે. માધવ, માધવ એટલે કૃષ્ણ, શ્યામ, ઠાકોરજી, લાલો અમારો, રણછોડાઈ મારો દ્વારકાધીશ, શ્યામ
શ્યામળિયો મારો, અને આગળ છે મયંક, મયંક એટલે ચંદ્ર. વિદ્યાર્થી મિત્રો, તળપદા શબ્દોની અંદર છે માર્ગ, માર્ગ એટલે માર્ગ. વિદ્યાર્થી મિત્રો રસ્તો, અને વિરોધાર્થી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો સાંજ એટલે સવાર, ને ઉજાસ એટલે અંધકાર. વિરોધાર્થી શબ્દની અંદર વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે ચોકડી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ ગીત છે હરીન્દ્ર દવેનું, કે મારા માધવને દીઠો છે કે. વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય છે એનું જે સ્વાધ્યાય છે એમાં વર્કશીટની અંદર સરસ રીતે લખેલું છે, ને આના એક્સ્ટ્રા પ્રશ્નો છે, પેલા આપણે એક એક લીટીવાળા લખીએ છીએ એ જવાબ પણ આપણે સરસ રીતે આપણી નોટબુકમાં લખીએ. તો વિદ્યાર્થી મિત્રો આટલું સરસ ગીત કાવ્ય લખનાર હરીન્દ્ર દવે, આપણે જોયું કે એમનો જન્મ તો આપણે 19 સપ્ટેમ્બર 1930 રોજ થયો છે, પણ એમનું મૃત્યુ 29 માર્ચ 1995 રોજ થાય છે. તો આવા હરીન્દ્ર દવે એ આટલા સરસ મધુરના ગીતો દ્વારા આપણને સદા યાદ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.